ગુજરાતની અંદર કેન્દ્રના દિગ્ગજ નેતાઓના ધામા જે છે વધી ગયા છે, કારણ કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા જે છે એ વાગી રહ્યા છે। અત્યાર સુધી એવું થતું હતું કે જનતાને જ વાયદાઓ, વચનો અને ઓફરો આપવામાં આવતી હતી, પરંતુ હવે એક પક્ષ તરફથી બીજા પક્ષને પણ ઓફર આપવામાં આવી રહી છે। હા, તમે સાચું જ સાંભળ્યું છે, અમે વાત કરી રહ્યા છીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની, કે જેમણે મોટો ઘટસ્ફોટ કર્યો છે કે ભાજપ તરફથી તેમણે ઓફર કરવામાં આવી છે। હવે શું ઓફર કરવામાં આવી છે અને શા માટે કરવામાં આવી છે તેના માટે આપ જુઓ આ વિડીયો। નમસ્કાર, હું સેજલ સોનછત્રા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર મોટા આરોપ લગાવ્યા છે। તેમણે કહ્યું છે કે ભાજપ તરફથી તેમણે ઓફર કરવામાં આવી છે અને આ ઓફરમાં કહેવાયું છે કે તેઓ આમ આદમી પાર્ટી તોડીને ભાજપમાં જોડાઈ જાય તો સીબીઆઈ અને ઈડીના કેસ બંધ કરી દેવાશે। તો તેમણે સામે ભાજપને વળતો જવાબ પણ આપ્યો છે। તેમણે કહ્યું છે કે હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપૂત છું, માથું ભલે કપાઈ જાય પણ ભ્રષ્ટાચારીઓ અને ષડયંત્રકારીઓ સામે ઝૂકીશ નહીં। મારી સામે તમામ કેસો ખોટા છે, જે કરવું હોય તે કરી લો। સાથે મહત્વનું છે કે આ બધાની વચ્ચે સિસોદિયા સામેની સીબીઆઈ તપાસને લઈને આમ આદમી પાર્ટીએ જાતિ કાર્ડ ઉતાર્યું છે। પાર્ટીએ સિસોદિયાને મહારાણા પ્રતાપના વંશજ ગણાવ્યા છે। પાર્ટીને આશા છે કે રાજપૂતોની સહાનુભૂતિથી ફાયદો થશે। ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ રવિવારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે। રિપોર્ટ પ્રમાણે સિસોદિયા સિવાય 13 અન્ય લોકોને દેશ છોડવાની મનાઈ કરી દેવામાં આવી છે। સીબીઆઈએ શુક્રવારે દિલ્હીમાં નવી એક્સાઇઝ પોલીસની તપાસ માટે સિસોદિયાના સરકારી નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો। 14 કલાક ચાલેલી કાર્યવાહી દરમિયાન સિસોદિયાનો મોબાઈલ, લેપટોપ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। સીબીઆઈએ કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે। ત્યારે ભાજપની ઓફરને લઈને સિસોદિયાએ શું કહ્યું છે તે પણ આપ સાંભળો। શાનદાર એજ્યુકેશન દેને કે લીએ સુબહ સે શામ તપસ્યા કર રહા હું ઓર ઉસકે બાદ કેન્દ્ર મેં બેઠે હુએ નિજામ કો ડર લગતા હૈ કેજરીવાલજી સે ઇસલીએ કેજરીવાલજી કે શિક્ષા મંત્રી કો ગ્રફતાર કરને કે લીએ ઉસકે ઘર રેત ડાલને કે લીએ ઉસકે ઘર કપડો કી અલમારી ઉસકે ઘર ચાવલ ઉસકે ઘર ગદ્દે ઉસકે ઘર તકિયા ઉસકી રજાઈ ઉસકે કંબલ મેં આપ છાન રહે હો કે કહીં કુછ સોના તો નહીં છિપા રખા, કહીં કોઈ પૈસે તો નહીં છિપા રખે। मैं जानता हूं, मेरा भगवान जानता है, मेरे केजरीवाल जी जानते हैं, सब जानते हैं, मेरे दोस्त जानते हैं, मेरी बहनें भाई जानते हैं, हम ईमानदार लोग हैं, डरता नहीं हूं। इसीलिए जब आज ये बात आपने मीडिया पे देखी होगी, मेरे पास में मैसेज आया कि ये सीबीआई और ईडी, आप अगर इनसे बचना चाहते हो, अभी आपको गिरफ्तार करने की और बड़ी बड़ी तैयारियां चल रही हैं, आपके सारे केस खत्म करा देंगे, आपको कुछ नहीं होने देंगे, बस आप केजरीवाल जी का साथ छोड़ दो, आम आदमी पार्टी छोड़ दो। और दूसरा कहा कि पार्टी तोड़ दो, आम आदमी पार्टी छोड़ के आम आदमी पार्टी को तोड़ के ले आओ। भारतीय जनता पार्टी के पास कोई सीएम फेस नहीं है, हम आपको मुख्यमंत्री बना देंगे। लानत है ऐसी सोच पर। मैंने मैसेज का जवाब दिया कि मैं अरविंद केजरीवाल जी का सिपाही हूं, ईमानदार हूं, कभी एक पैसे का कुछ नहीं किया। आपने सीबीआई रेड करवाई, मेरे घर से एक पैसे की बेईमानी का सबूत नहीं निकला। मुझे मत डराओ, मैं बिकने वाला नहीं हूं, मैं बिकूंगा नहीं। और साथ साथ, क्योंकि ईमानदार हूं इसलिए डरता भी नहीं हूं, और साथ साथ मैं यहां मुख्यमंत्री बनने तो आया ही नहीं था, मैं तो मंत्री बनने भी नहीं आया था। केजरीवाल जी ने मंत्री बना के कहा कि बच्चों की शिक्षा की व्यवस्था देखो, सपना जरूर लेके आया था कि दिल्ली के एक एक बच्चे को शानदार शिक्षा मिले। और आज भी 7 साल बाद भी मेरे मन में, दिल में यही सपना है कि देश के हर बच्चे को शानदार शिक्षा मिले। उसके लिए काम करते रहेंगे। सीबीआई से डांट दो, ईडी से डटवा दो, छापे पड़वा दो, जेल में डलवा दो, मरवा दो, कटवा दो, लेकिन देश के बच्चों के लिए तो काम करते रहेंगे, एजुकेशन के लिए तो काम करते रहेंगे। आज તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો। સાથે જ ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા તમામ રસપ્રદ સમાચારો જાણવા માટે આપ જોતા રહો ગુજરાત તક।